હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું સુથાર વિરલ યોગેશભાઈ આપનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. ફરીવાર આપણે આજે એક પ્રયોગ લઈને આવ્યા છીએ. એ પ્રયોગ તમારે શાંતિથી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો અને તેમના વાલીઓને હું એક નમ્ર અપીલ કરું છું કે આ પ્રયોગ કરાવતા પહેલાં તમારે તમારા બાળક સાથે બેસીને જોવાનું રહેશે. ત્યારબાદ કઈ સાધન સામગ્રીની જરૂર છે એ બરાબર ચકાસવાની રહેશે. આખો પ્રયોગ જોયા બાદ તમારે તમારા બાળક સાથે બેસીને દરેક વસ્તુની સમજૂતી આપવાની રહેશે. અને આ પ્રયોગ તમારે તમારા બાળક પાસે જાતે કરાવવાનો રહેશે. સાથે વાલીઓ પણ એમની સાથે બેસવું, ન સમજ પડે તો યોગ્ય માર્ગદર્શન આપવું. અને ખાસ સૂચના કે પાણી ગરમ વિદ્યાર્થી મિત્રોને વાલીઓએ જાતે કરીને આપવું અને હરવું ગરમ કરવાનું છે, એ તકેદારી ખાસ રાખવાની રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે કલર બદલવા માટે આપણને કઈ કઈ સાધન સામગ્રીઓની જરૂર પડશે તે સૌ પ્રથમ પહેલાં હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં બે કાચના ખાલી ગ્લાસ, બે કલર વોટર કલર, કોઈ પણ કલર તમે બે લઈ શકો છો, જરૂરી નથી કે મેં લીધા તે જ તમે લઈ શકો છો. ત્યારબાદ એક ચમચી અને એક થાળી. સૌ પ્રથમ પહેલાં કાચના એક ગ્લાસમાં, કોઈ પણ એક ગ્લાસમાં થોડું હરવું ગરમ પાણી નાખો અને કાચના બીજા ગ્લાસમાં ઠંડુ પાણી નાખો. ઠંડુ પાણી એટલે કે તમારા નળમાંથી જે આવે છે તે પાણી નાખો. હવે ગ્લાસ ભરાઈ ગયા બાદ તમારે કોઈ પણ એક ગ્લાસમાં પીળો કલર અને બીજા ગ્લાસમાં ભૂરો કલર નાખવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, મેં આ ગ્લાસની અંદર થોડો ભૂરો કલર નાખ્યો છે. અને બીજા ગ્લાસમાં યલો કલર નાખ્યો છે. થોડું થોડું હલાવતા રહો એટલે કલર પાણીની અંદર મિક્સ થઈ જાય. હવે પછી આપણે આ બંને ગ્લાસને બંને હાથમાં પકડી ધીમે ધીમે પાણી રહેતા રહેશું. ત્યારબાદ શું પ્રોસેસ થાય છે તે તમને અહીં આગળ જોવા મળશે. તમારી થાળીમાં રહેલા કલરને હટાવી દો. ત્યારબાદ બંને હાથમાં કાચના ગ્લાસ પકડો, ધીમે ધીમે પાણી રેડો થાળીની અંદર. તો જો વિદ્યાર્થી મિત્રો, થાળીની અંદર પાણી રહેતાની સાથે કલર બદલાવા લાગે છે, એટલે કે ભૂરો કલર અને પીળો કલર બે કલરનું પાણી મિક્સ કરતા આપણને મિડલ ગ્રીન કલર જોવા મળે છે, એટલે કે વચ્ચેનો ગ્રીન કલર જોવા મળે છે. જુઓ, જે તમે જોઈ શકો છો. તો તમે કોઈપણ કલર વડે આ પ્રયોગ તમે ઘરે કરી શકો છો. હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આપ સૌને આ વિડિયો જરૂર ગમ્યો હશે. ફરીવાર તમને ન સમજ પડે તો આનો આ વિડિયો ફરી એકવાર જુઓ. વિદ્યાર્થી મિત્રો અને વાલીઓએ આ વિડિયો જોઈને એકવાર સમજાવો કઈ રીતે કરવું, કઈ સાધન સામગ્રીઓ જોઈશે, ત્યારબાદ આ પ્રયોગ કરવા માટે એમને સૂચનાઓ આપવી. ધન્યવાદ.